મિત્રો આપ સપનું સ્વાગત છે ગ્રો ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મારું નામ છે યજ્ઞેશ પટેલ અને હું તમારી જોડે ડિસ્કશન કરવા માગું છું બેસિક્સ ઓફ ટ્રેડિંગ રિલેટેડ જેમ કે કાફી ઘણા બધા લોકોને ટ્રેડિંગ સ્ટાર્ટ કરવા માટે ઈચ્છા હોય છે અને ક્યાંક ને ક્યાંક એવોને આન્સર્સ નથી મળતા હું તમારી જોડે વિડીયો શેર કરીશ ચેનલ પર જ્યાં હું બેસિક્સ ઓફ ટ્રેડિંગ રિલેટેડ માહિતી આપીશ જેમ કે ટ્રેડિંગ કઈ રીતે સ્ટાર્ટ કરી શકાય કેટલી કેપિટલની જરૂર પડશે અને કઈ કઈ વેબસાઇટ યુઝફુલ છે દરેક વસ્તુની માહિતી હું તમને શેર કરીશ એ પણ આપણી ગુજરાતી લેંગ્વેજની અંદર તો આ જર્નીમાં અમારી સાથે જોડાવો ચેનલને સબસ્ક્રાઈબ કરો અમને સપોર્ટ કરો આ વિડીયોને મેક્સિમમ શેર કરો જે લોકો ટ્રેડિંગ શીખવા માંગે છે તો ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયોને આગળ દોસ્તો સ્ટોક માર્કેટમાં થી વેલ્થ ક્રિએશનની ઘણા બધાને જિજ્ઞાસા હોય છે અને વેલ્થ ક્રિએટ કરવા માટે કાફ ઘણા લોકો મહેનત કરી રહ્યા છે એનું સૌથી મોટું અગર આપણે ઇન્સ્પિરેશન જોઈએ તો ઘણી બધી મૂવીઝ છે જેમ કે ધ સ્કેમ નાઇન્ટીન નાઇન્ટી ટુ ધ વોલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ ધ બિગ શોટ આ બધા મૂવીઝ જોઈને પણ આપણને એવું થાય છે કે આપણે પણ સ્ટોક માર્કેટમાં વેલ્થ ક્રિએટ કરીએ ત્યાર પછી આપણે એ પણ જોયું છે કે ઘણા બધા આપણા મિત્રો સ્વજનો જે સ્ટોક માર્કેટમાં ઓલરેડી ઇન્વોલ્વ છે ઘણા વર્ષોથી એમાં ઘણા લોકોનો એક દિવસનો પ્રોફિટ એ આપણી એક મહિનાની સેલરીને બરાબર હોય છે ત્યાંથી પણ આપણને ખાસી ઇન્સ્પિરેશન મળે છે કે આપણે પણ આ જર્ની સ્ટાર્ટ કરીએ મને પાક્કું ખ્યાલ છે કે તમને અત્યારે એક જ સવાલ મનમાં આવતો હશે કે તમે મને ટ્રેડિંગ શીખવાડશો તમે પણ આ ક્વેશ્ચન તમારા સ્વજનોનો કે પછી તમારા કલીગ્સને ફ્રેન્ડ્સને પૂછ્યો જ હશે તો દોસ્તો ટ્રેડિંગ શું છે પહેલાં આપણે એ જાણી લઈએ અને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું તો સૌથી પહેલાં ટ્રેડિંગ શું છે ટ્રેડિંગ અગર સિમ્પલ ભાષામાં વાત કરીએ તો વસ્તુની આપ લે એક વસ્તુ લીધી એના બદલામાં બીજી વસ્તુ આપણે આપી ટ્રેડિશનલ વેની વાત કરીએ તો જૂના જમાનામાં પણ બાર્ટર સિસ્ટમ હતી જ્યાં એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપણે લઈ શકતા હતા સમય જતો ગયો અને આપણે એને કરન્સીમાં આપણે એનું ડાયવર્સિફિકેશન જોયું અને હવે કરન્સી યુઝ કરીને આપણે વસ્તુની આપ લે કરીએ છીએ સ્ટોક્સના પણ જ્યાંથી આપણે લેવેજ કરીએ છીએ એને સ્ટોક માર્કેટ કહેવાય છે અને સેમ વેમાં આપણે આપણી લાઈફમાં પણ રેગ્યુલર બેસિસ પર ટ્રેડિંગ કરીએ જ છે ફોર એક્ઝામ્પલ તમે શાકભાજીવાળા પાસે જે શાકભાજી ખરીદો છો અને સામે તમે પૈસા આપો છો તે પણ ટ્રેડ જ થયો કોઈક સર્વિસ તમે હાયર કરો છો અને તેને પૈસા ચૂકવો છો અને સર્વિસનો લાભ લો છો એ પણ એક પ્રકારનું ટ્રેડિંગ થયું સ્ટોક માર્કેટની અગર વાત કરીએ તો આપણે શેર્સ લઈએ છીએ અને વેચીએ છીએ સ્ટોક એક્સચેન્જ પર બ્રોકરને મદદથી તો એને પણ ટ્રેડિંગ જ કહેવાય તો આ રીતે આપણે ટ્રેડિંગની પરિભાષા સમજીએ છીએ હવે આપણે એ જાણીએ કે ટ્રેડિંગ શીખવા માટે શું શું ઉપયોગી છે અને શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ તો સમજીએ આપણે એક સિમ્પલ સ્ટોરીથી કે સ્ટોકની અંદર ટ્રેડિંગ કઈ રીતે થાય છે એક નાની અમાસથી અહીંયા એક સ્ટોરીથી હું વાત કરીશ શ્યામ અને રામ બે મિત્રો હતા અને એમણે એક સ્ટોક પર ફોકસ કર્યું અને જે બજેટ આવ્યું છે એના પરથી એક મિત્ર શ્યામે એ નક્કી કર્યું કે જે રિન્યુએબલ એનર્જીસ પર ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે તો એણે અદાની ગ્રીન નામના સ્ટોકને પોઝિટિવ વેમાં લીધો અને એને બાયિંગ કરવા માટે એણે પરિયોજના બનાવી સામે જ રામે વિચાર્યું કે આ સ્ટોકમાં ઓવરવેલ્યુએશન છે પ્રમોટર એની જે પ્રમોટિંગ હોલ્ડિંગ છે ડિક્રીઝ કરી રહ્યો છે તો એણે સેલ માટે વિચાર્યું મતલબ કે વેચવા માટે ઉત્સુક છે જ્યારે શ્યામ બાઈંગ કરવા માટે ઉત્સુક હતો તો બંનેએ ઓર્ડર પ્લેસ કર્યા અને પ્રાઇઝ મેચ થયો અને એકે બાય કર્યું અને એકે સેલ કર્યું આ રીતે સ્ટોક એક્સચેન્જ પર સ્ટોક્સની આપલે થાય છે ટ્રેડિંગ થાય છે સો આઈ થિંક બહુ ક્લિયરલી તમને આઈડિયા આવી ગયો હશે કે સ્ટોકમાં ટ્રેડિંગ કઈ રીતે થાય છે ટ્રેડિંગ હવે દરેકને એક પ્રશ્ન આવતો હશે કે મારે પણ ટ્રેડિંગ ચાલુ કરવું છે સો થોડી ધીરજ રાખો ટ્રેડિંગના કેટલા પ્રકાર છે એ પહેલાં જાણી લઈએ આપણે સો ટ્રેડિંગના ટોટલ ચાર પ્રકાર છે એક સ્કાલ્પિંગ બીજું ઇન્ટ્રા ડે ત્રીજું સ્વિંગ ટ્રેડ અને ચોથું છે પોઝિશનલ ટ્રેડિંગ દોસ્તો સ્કાલ્પિંગ જે પ્રકાર છે ટ્રેડિંગનો ત્યાં તમે ટ્રેડ કરો છો અમુક સેકન્ડ્સથી અમુક મિનિટ્સ માટે બહુ નાની ડ્યુરેશનમાં તમે સ્ટોકને લેવેજ કરો છો અને મોટી ક્વોન્ટિટીમાં કરવામાં આવે છે ઇન્ટર ડેની અગર વાત કરીએ તો તમે ડ્યુરિંગ ધ ડે મતલબ આખા દિવસની અંદર સ્ટોકમાં લેવેચ કરો છો અને કોઈપણ પોઝિશનને કેરી ફોરવર્ડ નથી કરતા મતલબ કે બીજા દિવસ માટે લઈને નથી જતા તો એ ઇન્ટ્રા ડે થઈ ગયું સાંજે ઇન્ડિયન માર્કેટ સાડા ત્રણે પતે છે એ પહેલાં તમે પણ તમારી પોઝિશન એક્ઝિટ કરી લો છો પર્ટિક્યુલર શેર્સની અંદર સ્વિંગ ટ્રેડિંગ કે જ્યાં તમે અમુક દિવસોથી અમુક મહિનાઓ સુધી ઊભા રહો છો મતલબ કે દસ પંદર ટ્રેડિંગ સેશન્સથી તમે ત્રીસ દિવસ એક મહિનો હોલ્ડ કરો છો એ સ્વિંગ ટ્રેડિંગનો પ્રકાર થયો અને પોઝિશનલ ટ્રેડિંગમાં અમુક મહિનાઓથી લાંબા ગાળા માટે તમે ઊભા રહો છો મતલબ કે બે મહિના ત્રણ મહિના છ મહિના પ્રકારનું હોલ્ડિંગ તમે સ્ટોક્સની અંદર રાખો છો તો હોલ્ડિંગ ડ્યુરેશનથી તમે આઇડેન્ટિફાય કરી શકો છો પ્રકાર ટ્રેડિંગના પ્રકાર સો આમાંથી તમારે પણ ચૂઝ કરવાનો આવે છે કે તમે કયા પ્રકારના ટ્રેડર છો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે પણ એ આઈડેન્ટિફાઈ કરી શકો છો હવે ટ્રેડર્સ ટ્રેડિંગ માટે ટોટલ બે વસ્તુ પર ફોકસ કરે છે એક તો છે પ્રાઇઝ એક્શન અને બીજું છે ઇન્ડિકેટર્સ આપણે સાંભળ્યું જ હશે પ્રાઇઝ એક્શનથી આ ટ્રેડ થઈ શકે છે આ ઇન્ડિકેટર્સથી આ સિસ્ટમ ટ્રેડ કરી શકાય છે તો એકચ્યુઅલીમાં છે શું પ્રાઇઝ એક્શન શું છે તો સિમ્પલ ભાષામાં વાત કરીએ તો પ્રાઇઝ એક્શનની અંદર આપણે એક એક સ્પેશિયલ પ્રકારનો ચાર્ટ આવે છે કેન્ડલ સ્ટીકનો તો કેન્ડલ સ્ટીકની અંદર ટોટલ ચાર પ્રાઇઝ જોવા મળે છે ઓપન હાઈ લો અને ક્લોઝ તો આ ચાર પ્રાઇઝની મદદથી કેન્ડલ સ્ટીક ફોર્મેશન થાય છે અને ચાર્ટ્સ આપણે સ્ટડી કરે છે કેન્ડલ સ્ટીકસના પણ ઘણા બધા પ્રકાર છે બુલિશ એંગલ ફિંગ બેરિશેંગલ ફિંગ હેમર શૂટિંગ સ્ટાર વગેરે વગેરે તો એના પરથી પણ આપણે એક અંદાજો લઈ શકીએ છીએ કે બુલિશ છે કે બેરિશ છે કે રિવર્સલ છે ચાર્ટ એનાલિસિસની વાત કરીએ તો ચાર્ટની ઘણા બધા પ્રકારની પેટર્ન હોય છે જેમ કે ટ્રાએંગલ પેટર્ન છે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન છે રિવર્સલ આપણે જોઈ શકીએ છીએ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટન છે ડબલ બોટમ ડબલ ટોપ સો કન્ટિન્યુએશન પેટર્ન અને રિવર્સલ પેટર્ન બે પ્રકારની ચાર્ટ્સની અંદર પણ ઘણી બધી પેટર્નો જોવા મળે છે સો એને અભ્યાસ કરીને પણ આપણે આગળ માર્કેટમાં સ્ટોકની અંદર શું મૂવમેન્ટ થઈ શકે છે એ પ્રિડિક્ટ કરી શકીએ છીએ હિસ્ટોરિકલ ચાર્ટના મૂવમેન્ટ પરથી સો આ પ્રકારે આપણે ચાર્ટ એનાલિસિસમાં પણ આપણે યુઝફુલ થઈ થઈ શકીએ છીએ અગર આપણે પ્રાઇઝને પ્રોપર સમજીએ છીએ તો અને હવે બીજી વાત કરીએ ઇન્ડિકેટર્સની સો ઇન્ડિકેટર્સ ટ્રેડર્સનું કામ બહુ સિમ્પલ કરે છે આપણે અગર જોઈએ તો ઇન્ડિકેટર સિમ્પલી નામ પરથી જ સમજમાં આવે છે કે ઇન્ડિકેશન આપે છે બાય અને સેલનો સિમ્પલ એઝ અ ટ્રેડર આપણાને બાય અને સેલના પોઈન્ટ્સ જોઈએ એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ લીડિંગ ઇન્ડિકેટરની વાત કરીએ તો લીડિંગ ઇન્ડિકેટરમાં કેવું છે કે તમને થોડો અર્લી સિગ્નલ્સ આપે જેમ કે તમને રિવર્સલ્સ જોવા મળે છે તો ફટાફટ તમને એન્ટ્રી ત્યાં એ કરાવશે અને એ પ્રમાણે તમે એક લાભ લઈ શકો છો ટ્રેન્ડનો આવનાર ટ્રેન્ડનો એના અમુક ડ્રોબેક પણ છે કે ઘણા બધા ફોલ સિગ્નલ પણ આપે છે કારણ કે ઇન્ડિકેટરની જે એક એક્યુરેસી છે એ થોડી લો હોય છે આરએસઆઈ સોકેસ્ટિક આ પ્રકારના ઇન્ડિકેટર લીડિંગ ઇન્ડિકેટર્સ છે હવે વાત કરીએ આપણે લેગિંગ ઇન્ડિકેટર શબ્દથી જ સમજમાં આવે છે નામ પરથી જ કે લેગિંગ મતલબ કે થોડું ડીલે મતલબ થોડું લેટ આપને એન્ટ્રી કરાવશે પણ એનો એક ફાયદો પણ છે લેટ એન્ટ્રી કરાવશે તો ત્યાં આપણાને એક સ્ટ્રેન્થ મળે છે કે એ ટ્રેન્ડમાં સ્ટ્રોંગ મૂવ મળી શકે છે આવનાર ટાઈમની અંદર પણ જે પ્રકારે ઇન્ડિકેટરને આપણે ઓવરલ ઇન્ડિકેટરમાં પણ જોઈએ તો એની એક્યુરેસી થોડી ઓછી હોય છે તો અહીંયા પણ તમને સ્ટોપલોસીસ થઈ શકે છે ફોલ સિગ્નલ્સ આપી શકે છે જેમ કે બોલિન્જર બેન્ડ છે મૂવિંગ એવરેજીસ છે આ લેગિંગ ઇન્ડિકેટરના પ્રકાર છે તો આને પણ આપણે સ્ટડી કરી શકીએ છીએ સો હોપફુલી આપને કાફી ક્લેરિટી આવી હશે ટ્રેડિંગ સિસ્ટમ માટે ટ્રેડિંગ સિસ્ટમ કઈ રીતે ક્રિએટ થાય છે ટ્રેડર છો તો પ્રાઇઝેક્શન કરી શકો છો યા ફર ઇન્ડિકેટરને યુઝ કરીને પણ ટ્રેડિંગ સિસ્ટમ જનરેટ કરી શકાય છે તમને આરાની અંદર એક કોન્ફિડન્સ બુસ્ટ થઈ ગયો છે કે મારે હવે ટ્રેડિંગ સ્ટાર્ટ કરવું છે સો વેટ તમારે અગર ટ્રેડિંગ સ્ટાર્ટ કરવું છે તો અમુક વસ્તુને ધ્યાનમાં રાખો પહેલાં ટ્રેડિંગની અંદર જેમ આપણે જાણીએ છીએ કે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ટ્રેડલ લોસ કરે છે ને ફાઇવ પર્સન્ટ જ આપણે પ્રોફિટ મેકર હોય છે સો ટ્રેડિંગ એક પ્રકારની સ્કિલ છે જે ઓવરઅ પીરિયડ ઓફ ટાઈમ તમે ડેવલપ કરી શકો છો સો એમાં ટાઈમ આપવો જોઈએ અને ધીરે ધીરે પ્રયાસ ચાલુ રાખવા જોઈએ ટોટલ ચાર વસ્તુ તમારે બહુ ધ્યાન રાખવી જોઈએ અગર ટ્રેડિંગમાં તમારે આગળ વધવું છે સૌથી પહેલાં તો તમારો બ્રોકર એક ટ્રસ્ટવર્ધી અને રિલાયેબલ હોવો જોઈએ ઓકે બીજું છે કે તમે જે પણ કરો છો પ્રેક્ટિસ ટ્રેડિંગમાં ધીરે ધીરે આગળ વધો છો એને નાના પાયા સ્ટાર્ટ કરો અને કન્સિસ્ટન્ટલી કરો ત્રીજું છે કે તમે ટ્રેડિંગ ઇન્કમ પર રિલાયેબલ ન રહો તમારે એક્સ્ટ્રા અનધર સોર્સ ઓફ ઇન્કમ પણ હોવી જોઈએ તમે સેલરી સેલેરાઇડ છો જોબ કરો છો તો સાઇડ બાય ટ્રેડિંગ કરી શકો છો સો સોલલી ટ્રેડિંગ પ્રોફિટ્સ પર તમે રિલાય નહીં કરો અધરવાઇઝ પ્રેશર આવશે પરફોર્મન્સ પર અને પરફોર્મન્સ આવે નહીં ત્યારે પ્રેશરની અંદર સો આ એક બહુ મોટો સાયકોલોજીકલ પોઈન્ટ થઈ શકે છે અને ચોથી વસ્તુ એ છે કે બાય પીરિયડ ઓવર અ ટાઈમ પીરિયડ આ સ્કિલને તમે વિકસાવી શકો છો સો એની પર પણ ધ્યાન આપવું જોઈએ અને ખોટી ખોટી ઉતાવળ નહીં કરવી જોઈએ તો આ ચાર પોઈન્ટ કાફી ધ્યાનમાં રાખવા જોઈએ તમારે વધારે અને ટ્રેડિંગની અંદર તમે ધીરે ધીરે આગળ વધી શકો છો તો લાસ્ટલી આઈ હોપ કે તમને ટ્રેડિંગ વિશે કાફી ઘણી બધી માહિતી મળી હશે અને તમને આઈડિયા આવ્યો હશે કે કઈ રીતે સ્ટાર્ટ કરી શકાય છે હોપફુલી તમે નોટ્સ પણ બનાવ્યા હશે આના આવના ટાઈમની અંદર ટ્રેડિંગને રિલેટેડ હજુ વિડીયો આપણે વધારે લાવીશું પોસ્ટ કરીશું મેક શ્યોર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો Thank you so much. Goodbye everyone and happy trading. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund and all other instruments traded on the stock exchanges.